હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 155 જગ્યા માટે MTS ટેક્સ આસિસ્ટન્ટ અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી રહી છે. જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય તો છેલ્લી તારીખ છે 25 ઓગસ્ટ. આજે થઈ 18 ઓગસ્ટ, 25 ઓગસ્ટ સુધીમાં આ ભરતીની છેલ્લી તારીખે તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આમાં કઈ કઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈશે, કેટલી ફી ભરવાની છે, સિલેક્શન પ્રોસેસ કેવું રહેશે, કેટલું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગ્યું છે, તમામ વિગત આપણે પૂરી ડિટેલમાં આ વિડીયોમાં જોઈશું. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. ઇન્કમ ટેક્સ એક સરકારી ભરતી છે અને અહીંયા તેની વેબસાઇટ આપી છે incometaxmumbai.gov.in. તે વેબસાઇટ ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો ચાલો આપણે આગળની માહિતી જોઈએ કે આગળ શું કીધું છે. તો ઇન્કમ ટેક્સમાં 155 MTS ટેક્સ આસિસ્ટન્ટ અને ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી કરવામાં આવી રહી છે, જેની ઓફિશિયલ વેબસાઇટ છે incometaxmumbai.gov.in. તો છેલ્લી તારીખ છે 25 ઓગસ્ટ, આગળ જોયું તે પ્રમાણે. હવે ટોટલ કેટલી જગ્યા છે, તો અહીંયા સમરી આપ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રિક્રુટમેન્ટ 2021, છેલ્લી તારીખ 25 ઓગસ્ટ. એમાં MTSની 64 પોસ્ટ, ટેક્સ આસિસ્ટન્ટની 83 પોસ્ટ અને ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સની 8 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. હવે MTS માટે 10 પાસ માગેલ, બધાની એજ્યુકેશન ક્વોલિફિકેશન અલગ અલગ છે. હવે આપણે વાત કરીએ સેલેરીની. સેલેરી કેટલી, તો કે MTS માટે 18,000 થી 56,900 સુધી, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે પે લેવલ 7 અંતર્ગત 44,900 થી 1,42,400 સુધીનું, ત્યારબાદ ટેક્સ આસિસ્ટન્ટ માટે પે લેવલ 4 25,500 થી 81,100 સુધીનું તમને સેલેરી મળવાપાત્ર રહેશે. આ બધું ગ્રેડ પે ઉપર ચાલે. તો આ સેલેરીની વાત થઈ ગઈ. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન, તો કયું એજ્યુકેશન ક્વોલિફિકેશન માગશે, તો કે MTS માટે 10 પાસ. જો તમે 10 પાસ હોય તો તમે આ ફોર્મ ભરી શકો. ત્યારબાદ ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે બેચલર ડિગ્રી ફ્રોમ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. ત્યારબાદ ટેક્સ આસિસ્ટન્ટ માટે બેચલર ડિગ્રી રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, હેવિંગ એન્ટ્રી સ્પીડ તમારે આટલી હોવી જોઈએ, 8,000 કી ડિપ્રેશન પર અવર, તો જ તમે ટેક્સ આસિસ્ટન્ટ માટે લાયક ઠરી શકો. તો આ વાત થઈ ગઈ એજ્યુકેશન ક્વોલિફિકેશનની. હવે વાત કરશું આપણે એજ લિમિટની. એજ લિમિટ કેટલી માગી છે, ફોર ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમ ટેક્સ 18 થી 30 વર્ષ, ટેક્સ આસિસ્ટન્ટ 18 થી 27 વર્ષ, અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે 18 થી 25 વર્ષ, આટલી ઉંમર તમારી હોવી જોઈએ, તો જ તમે ફોર્મ ભરી શકો. ત્યારબાદ હવે તમારે એપ્લાય કેવી રીતનું કરવું, હાઉ ટુ એપ્લાય, તો કે એલિજિબલ કેન્ડિડેટ કેન એપ્લાય ઓનલાઈન. તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ધ ઓફિશિયલ વેબસાઇટ આપણે આગળ incometaxmumbai.gov.in ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. છેલ્લી તારીખ છે 25 ઓગસ્ટ સુધીની આવે તે, ત્યાં સુધીમાં ફોર્મ ભરી લેવાનું. હવે ઇમ્પોર્ટન્ટ, તમે ઓફિશિયલ નોટિફિકેશન જોવી હોય તો અહીંયા ક્લિક કરો, અને ઓનલાઈન એપ્લાય કરવું હોય ને તો પણ તમે અહીંયા ક્લિક કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈશું સિલેક્શન સ્પોર્ટ ક્વોલિફિકેશન પણ અહીંયા આપેલું છે. જો તમે સ્પોર્ટ્સમાં તમે સર્ટિફિકેટ ધરાવતા હોય તો આ વસ્તુ તમારે લાયક ઠરશે, અને તમે ઓનલાઈન એપ્લિકેશનમાં જણાવી શકશો કે ભાઈ મારી પાસે આ સ્પોર્ટ, મારી પાસે નેશનલ અવોર્ડ કોઈ પણ હોય તો તમે ઉપર જણાવી શકો. ત્યારબાદ છે સિલેક્શન પ્રોસેસ, સિલેક્શન કેવી રીતનું થશે, તો એપ્લિકેશન વિલ બી સ્ટ્રક્ચર્ડ સબમિટ શોર્ટ લિસ્ટેડ સિલેક્શન પ્રોસેસ, સિલેક્શન શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી રિક્વાયર્ડ એપ્લાય ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ ફર્ધર રિક્વાયર્ડ ધ કેન્ડિડેટ ઓલ્સો રિક્વાયર્ડ ટુ અંડરગ્રાઉન્ડ પ્રોફિશિયન્સી ટેસ્ટ. તો આવી રીતનું સિલેક્શન પ્રોસેસ છે, આવી રીતનું સિલેક્શન પ્રોસેસ થશે. તો આ હતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં 10 પાસ ઉપરની ભરતીની પૂરી માહિતી. જો ગમી હોય તો વધુમાં વધુ શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. તો મિત્રો, બાય, ગુડ લક.